સાચું બોલો, શંખેશ્વર ગયા હું. 5 લાખ રૂપિયા જેને તમારા પહેલેથી દબાવેલા છે, તમે એને ફોન કરતા હતા ત્યારે એને સ્વિચ ઓફ કરી દીધો, એને ફોન નંબર બદલી નાખ્યો, તમે એના ઘરે ગયા તો એને નવું ઘર ભાડાનું લઈ દીધું, આ ઘરને તાળું મારી દીધું. 5 વર્ષથી મહેનત કરવા છતાં જે માણસ મળતો નહોતો, આજે તમે શંખેશ્વર ગયા અને ત્યાં જ એ મળી ગયો. તમે દાદાના દરબારમાં ને એ દાદાના દરબારમાં, વોટ ઇઝ યોર રિએક્શન? જલ્દીથી હે દાદાએ ભેટો કરાવ્યો, પણ પછી શું તમે ફેટો ના મારો ને એને? હરામખોર, 5 વર્ષ થઈ ગયા દેખાતો નતો, આજ તો તને ના છોડો. હવે તમે અંદર જાઓ કે બહાર ઉભા રહ્યો? તમને ફ્રીમાં પાસ મળતો હોય તોય તમે લ્યો ખરા? નહીં, આજે નહીં, બીજી વાર પૂજા કરીશ, આજે તો ઓલાની પૂજા કરવાની છે. ફિનિશ. હું તો ત્યાં સુધી કહું છું, મેં ઘણી વાર કીધું છે, તમે કદાચ સાંભળ્યું પણ હશે. હવે માની લો કે ચડાવો બોલાય છે અભિષેકનો, અને એમાં 1 લાખ મણ સુધી ગયો. 1 લાખ મણ એટલે કેટલા રૂપિયા? 5 લાખ થયા ને, તમારા 5 લાખ દબાવ્યા છે ને. એ જ ભાઈનું નામ સંભળાયું, પૂજારીના મોઢે. તમને થાય શું થાય? પેલા એક હું નહીં, તમે બોલો. જેને તમારા 5 દબાવ્યા છે એને 5 લાખમાં અભિષેકનો ચડાવો લીધો, તમને તમને શું વિચાર આવે? મને આપતો નથી તો પણ ભગવાનને જ આપે છે ને. ખોટી જગ્યાએ જઈશ, એ હોટલની અંદર વાપરી નાખતો હોય કે જ્યાંને ત્યાં વાપરી નાખતો હોય તો બરાબર, ખોટી જગ્યાએ જઈશ. તમને પેટમાં કેમ દુખે છે? પણ તમારા જો 10 જણાના બાકી છે, તમે કોકના દબાવીને જ બેઠા હશો ને પાછા. ઈ નહીં વિચારવાનું, એ બધી વાતો નહીં કરવાની. અહીંયા પોઝિટિવ થિંકિંગ કરી શકાય કે 5 વર્ષથી નતા જ આવતા, મેં એક વખત માંડી પણ વાળ્યું હતું કે હવે છોડો યાર, આવે તો ઠીક, નહીં તો ગયા. હવે આજે તમે એટલો જ વિચાર કરો કે આ 5 લાખ એ જે બોલ્યો છે, હકીકતમાં મારા એની પાસે 5 પડ્યા છે. એ ક્યાંક તો આપશે જ ને, ડેરાસરમાં કોકના તો આપશે જ ને. હું એમ સમજી લઉં છું કે મારા 5 લાખ રૂપિયા એને શંખેશ્વર દાદાના અભિષેકમાં વાપર્યા. કરાય આવો વિચાર? કરાય કરાય કે ના કરાય? જલ્દી બોલો, કરાય એટલે કોને? મારે કરાય કે તમારે કરવાનું? ભગવાનના મંદિરમાં ગયા પછી પણ 5 લાખ રૂપિયા તમને દેખાય છે, પણ 5 કરોડે ના મળે એવા પરમાત્મા નથી. વોટ ઇઝ યોર ગોલ? દરેક જગ્યાએ તમે સેન્ટરમાં, તમારા સુખ, તમારા સગવડ, તમારા સાધન, તમારી સુવિધા, તમારી સંપત્તિ ને તમારી સદગતિનો જ વિચાર કર્યો છે. સદગતિનો પણ વિચાર કરવાનું બંધ કરી દો. વિચાર કરવો તો તમારી સમાધિનો વિચાર કરો. આ ભાવમાં સમાધિ હશે તો આવતા ભાવમાં સદગતિ 100% મળવાની જ છે. વિચાર શા માટે કરો છો? તમને તમારી સમાધિનો વિચાર આવે છે? એક વિચાર કરીને તમે જે સાધુ સાધવીને સમાધિ આપો છો ને, પેલા ભાઈએ વાત કરીને બધા એકબીજાને અડી અડીને સાધ્વીજી ચાલતા હોય, કેટલા ડરેલા હશે. ગુજરાતની અંદર આવી ઘટના કદાચ લાખોમાં એક વખત ઘટી હશે, આપણને ખબર નથી, પણ માની લો કે કદાચ ઘટી હોય તો એ કેટલો ડર હશે. અને એની જગ્યાએ તમે જઈને ઉભા રહ્યો, કેટલા નિશ્ચિંત થઈ જાય, તમે કલ્પના નથી કરી શકતા એટલું પુણ્ય તમે બાંધી રહ્યા છો. કોઈ કમ્પ્યુટરના સ્ક્રીન પર કે કોઈ પ્રોજેક્ટરના માધ્યમે હું તમને નહીં બતાવી શકું કે એક વખતના વીઆરમાં તમે કેટલું પુણ્ય ઉપાર્જન કરો છો. તમને કદાચ કોઈ કહે કે તું નાસ્તિક છો, તું કોઈ ધર્મ નથી કરતો. હું નાસ્તિક છું, કોઈ ધર્મ નથી કરવાનો, મારે ધર્મ કરો તો એક જ કરી સાધુ સાધવી સાથે વીઆર. હું તમને કહું છું, તમે સવાયા આસ્તિક છો. એક સાધુપણું નથી લઈ શકતો, પણ જેને લીધું છે એની સમાધિમાં નિમિત્ત તમને અંતિમ સમય સમાધિ 100% આવવાની છે. તમે તમારી સમાધિની ચિંતા કરો, સદગતિની ચિંતા કુદરત કરશે. તમને ખબર, આપણે નાના હતા ત્યારે એક ઇન્ડિયાનો નકશો આવતો હતો, એના બ્લોક્સ છૂટા પાડી દેવાના, અહીંયા આસામ ને, અહીંયા પંજાબ ને, અહીંયા ગુજરાત ને, અહીંયા મહારાષ્ટ્ર, અહીંયા યુપી ને, એમપી. આપણને આપણું રાજ્ય, આપણો દેશ એમાં કયા રાજ્ય ક્યાં છે એની ખબર પડે, એના માટે એક જાતની ગેમ હતી. પણ કેટલાક ઉસ્તાદ શું કરે ખબર છે? એની જ પાછળ બીજું હોય, શું હોય ખબર છે? આખો માણસનું બોડી હોય, એને પણ છૂટા પાડી દેવાનું.
હવે આગળની તો બધાને ખબર ના હોય કે મહારાષ્ટ્ર ક્યાં આવ્યું, પંજાબ આવ્યું, બહુ બહુ ગુજરાત, મારે રાજસ્થાન ખબર હોય, પંજાબ ક્યાં આવ્યું, હિમાચલ ક્યાં આવ્યું, અરુણાચલ ક્યાં આવ્યું, આસામ ક્યાં આવ્યું, એ તો બધી બહુ ખબર ના હોય અને નકશો જમાવવાનો છે. પણ ઉસ્તાદ લોકો શું કરે, આમ પાછળ વાળી નાખે ને તો ત્યાં એક માણસ હોય, એનો હાથ હોય, એનો પગ હોય, એનું માથું હોય, એની છાતી હોય, એનું પેટ હોય. હવે એ તો એને ખબર છે છાતી ક્યાં આવ્યું, પેટ ક્યાં આવ્યું, હાથ ક્યાં આવ્યો, પગ ક્યાં આવ્યા, એ બરાબર જોઈન્ટ કરી દે અને પછી સર પાસે આમ ઊંધું કરે, લ્યો આ ઇન્ડિયાનો નકશો તૈયાર. માણસ જામી જાય, ઇન્ડિયા જામી જાય. તમારી સમાધિ જામી ગઈ, તમારી સદગતિ 100% જામી જાય.